નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લિવ ફોર એજ્યુકેશન પર. આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 10ની ક્વેશ્ચન બેંક છે સાયન્સ પેપર, અને માર્ક્સ આ માટે તમારા 25 મળી રહેશે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા આ પેપર તમારું લેવામાં આવેલ છે. ઓકે, તો સૂચના પ્રમાણે નીચેના પ્રશ્ન બેંકમાંથી સૂચના મુજબ શાળાએ પોતાના કુલ 25 એકમની કસોટી લેવાશે. દરેક અધ્યાય નિષ્પતિના નક્કી કરેલા ગુણ પ્રમાણે જરૂર જે સવાલો છે પસંદગી કરવામાં આવશે. ઓકે, હવે અહીંયા પ્રશ્ન નંબર 1થી સ્ટાર્ટ કરીએ. ચાલો આ તમારા ડિસેમ્બર સુધીના જે સિલેબસ છે એમના વિશે વાત કરીશું. સોરી, જાન્યુઆરી. તો ચાલો જોઈએ. હવે પ્રશ્ન નંબર 1 છે, વિકલ્પની પસંદગી કરો. ઓકે, 3 માર્ક્સ છે એટલે 3 એમસીક્યુ પૂછાશે. પહેલો છે કે નીચેનામાંથી કઈ ધાતુને ઘન સ્વરૂપે પ્રાપ્ત થતી નથી. બીજું છે તો કે પારો. ઓકે, મગજ જવાબદાર છે તો કે વિચારવા માટે, હૃદયના સંપાદન માટે, શરીરનું સંતુલન જાળવવા માટે, અને ઉપર્યુક્ત તમામ. તો કે ઉપર્યુક્ત તમામ. ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. તો અહીંયા આવશે અમીબા. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ચાલો જોઈએ હવે કે શિશુ અને પારો ઉષ્માના મંદ વાહકો છે. તો કે ખરું. પછી છે આયનીય સંજોગોને નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. તો કે ખોટું. મગજના મુખ્ય 3 ભાગો છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો કે ખરું. ભાજનની રીત કે પદ્ધતિમાં જીવાણુ તેમજ પ્રજીવોના કોષો વિભાજિત થઈને 2 અથવા વધારે અવકોષનું નિર્માણ કરે છે. તો કે ખોટું. હવે જોઈએ સક્રિયતામાં શ્રેણીમાં નીચે રહેલી ધાતુ ખૂબ જ ખાલી જગ્યા હોય છે. 2 કે તેથી વધુ ધાતુઓ કે અધાતુ. અધાતુનું સમંગ મિશ્રણ છે એ વનસ્પતિઓમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ બધા જ અંગોમાં વૃદ્ધિ પહેરે છે. તો કે અહીંયા આવશે સલાઈવા. ખાલી જગ્યા પુષ્પના કેન્દ્રસ્થાન ભાગમાં આવેલું હોય છે અને તે પુષ્પનું માદા જનાંગ છે. નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ ખાલી જગ્યામાં થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બધી ખાલી જગ્યા છે. હવે આવશે અહીંયા તમને 1-2 વાક્યમાં ઉત્તર આપો. ઓકે, તો 14 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેના પર ઝિંકનું પાતળું સ્તર લગાવવાથી પદ્ધતિને શું કહે છે. પછી છે આગળ આકૃતિમાં દર્શાવેલ કોષનું નામ જણાવો. ઓકે, આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો છે, જે પૈકી એક કોઈ પણ એક પ્રશ્નોમાં ઉત્તર ટૂંકમાં આપો. દરેકના કેટલા છે? 2 ગુણ છે. ઓકે, હવે અહીંયા તમને 5 ક્વેશ્ચન આપેલા છે, 2 માર્ક્સ છે એટલે 1 ક્વેશ્ચન પૂછાશે 2 માર્ક્સનો. એમાં પહેલું છે ધાતુ અને ધાતુ, બીજું છે લિંગ પ્રજનન અને અલિંગ પ્રજનન, વનસ્પતિમાં પ્રકાશન વર્તન. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આની PDF જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવો, કે જેથી કરીને હું તમને અહીંયા PDF પ્રોવાઈડ કરી શકું. હવે આગળ જોઈએ તો અહીંયા વિભાગ B છે, પ્રશ્ન નંબર 3 છે અહીંયા, જેમાં પહેલાં તો આપણને અહીંયા 5 MCQ આપેલા છે. પછી અહીંયા ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, ચેપ્ટર વાઇઝ અહીંયા બધી રીતે અલગ અલગ કરેલા છે તમે. તો આમાંથી તમને તમારા વર્ગ શિક્ષકો દ્વારા જે ક્વેશ્ચન પેપર પૂછાશે એ ક્વેશ્ચન પેપર જાતે શિક્ષકોએ કાઢેલું હશે. તમારે જો PDF જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને લખો, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને જ મળી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ, અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો.